નમસ્તે, ધ ડેઝર્ટ સ્ટોરીઝમાં હું સુરભી ઠક્કર તમારું સ્વાગત કરું છું. તો ચલો સાંભળીએ આજના મુખ્ય સમાચાર. વર્લ્ડ એથ્લેટિક્સ રેસ વોકિંગ ટીમ ચેમ્પિયનશિપ મસ્કટ 2022 માટે ખાલી 100 દિવસ બાકી છે ને એની તૈયારી જોરશોરથી ચાલુ થઈ ગઈ છે. ધ લોકલ ઓર્ગેનાઇઝિંગ કમિટી, ઓમાન એથ્લેટિક્સ એસોસિએશન, ઓમાન સેલ અને ઓમાન કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટરે તમામ તકનીકી અને લોજિસ્ટિકલ તત્વોને અંતિમ સ્વરૂપ આપવા માટે તાજેતરમાં વિશ્વ એથ્લેટિક્સના એક પ્રતિનિધિ મંડળનું આયોજન કર્યું હતું. યુવા કેન્દ્ર ઓમાનના 51મા રાષ્ટ્રીય દિવસની ઉજવણીના સંયોગથી શરૂ કરવામાં આવ્યું છે. હિઝ હાઈનેસ સૈયદ થયઝીન યુવા કેન્દ્રની એવી સુવિધા બનાવવા માટે ઉત્સુક છે જે ઓમાન વિઝન 2040 અંતર્ગત યુવાનોની આશંકાઓને અનુરૂપ હોય. દુબઈ ઇનોવેશન ઇન્ડેક્સની તાજેતરની આવર્તિમાં દુબઈ આરબ વિશ્વમાં આગળ છે. 2020માં વૈશ્વિક સ્તરે તેનું 20મું સ્થાન જાળવી રાખ્યું છે. દુબઈ ચેમ્બર આજે દુબઈમાં 12મી વર્લ્ડ ચેમ્બર્સ કોંગ્રેસમાં ઇન્ડેક્સ બહાર પાડતી વખતે જણાવ્યું, ધ રોડ ટુ રિકવરી થ્રુ રેઝિલિયન્સ અને ઇનોવેશન થીમ ધારવતા ઇન્ડેક્સ રિપોર્ટમાં કુલ 39 શેરનું વિશ્વકાલમાં કરવામાં આવ્યું છે. બહરેનના ગૃહ પ્રધાન જનરલ શેખ રાશિદ બિન અબ્દુલ્લા અલ ખલીફા, જાહેર સુરક્ષાના વડા લેફ્ટનન્ટ જનરલ તારિક અલ હસન અને પબ્લિક સિક્યુરિટી સ્પોર્ટ એસોસિએશનના પ્રમુખ કર્નલ ખાલિદ અલ ખયાતને સ્વાગત કર્યું. ગૃહમંત્રીએ હિઝ હાઈનેસ હમાદ બિન ઈસા અલ ખલીફા બહરેનના રમત ગમત માટેની સમર્થનની પ્રશંસા કરી, જેની વિવિધ આંતરરાષ્ટ્રીય સંબંધોને ઘણી સિદ્ધિઓ મળી. સાઉદી અરેબિયાએ સરકારી નિર્ણય લાગુ કરવામાં આવ્યું છે, જેમાં ત્રિમાસિક ધારણોને દેશના લાખો સ્થંદર કામદારો માટે ઇકામા જારી ને અને નવીકરણ કરવાની મંજૂરી આપી છે, જેનો હેતુ ખાનગી ક્ષેત્રો માટેની પ્રક્રિયાઓને સરળ બનાવવાનો છે. સાઉદી ગૃહ મંત્રાલય અને માનવ સંસાધન મંત્રાલયે વર્ક પરમિટ સાથે જોડાયેલા ઇકામા જારી કરવાનું શરૂ કરી દીધું છે. ઓછામાં ઓછું 3 મહિના માટે તેનું નવીકરણ કરવું ને તે મુજબ ફી ચૂકવવી. ધ ડેઝર્ટ સ્ટોરીઝમાં આજે બસ એટલું જ. કાલે મળશું નવા સમાચાર સાથે ને શનિવારના દિવસે જોવાનું ન ભૂલતા સુરભી સાથે વાતચીત. ધન્યવાદ.